વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર મેથ્સ પહેલું ચેપ્ટર ગણ એમાં આગળ જઈએ ગણ ઘાતગણ ગણ એટલે શું ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ગણ કહે છે ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને જો અહીંયા હું તમને સમજાવું કોઈ ગણ એ બરાબર આપણે કોઈ ગણ લઈએ એ બી તો આના તમામ ઉપગણો આના તમામ ઉપગણો આના કેટલા ઉપગણો થાય ચાર ઉપર દર્શાવેલ છે ફાય એ બી અને એ બી આ તમામ ઉપગણોનો ગણ બનાવો એટલે આને તમે ગણમાં મૂકો તો ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને એટલે આ ગણ એ છે સમજી લો એના તમામ ઉપગણો એટલે આ છે આનો એક ગણ બનાવો તમે તો આને આ ગણનો ઘાતગણ કહેવામાં આવે છે વ્યાખ્યા કોઈ પણ ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ગણ કહે છે જેનો સંકેત પી ઓફ એ કારણ કે ગણને ઇંગ્લિશમાં પાવર સેટ કહેવાય છે ગણને ઇંગ્લિશમાં શું કહેવાય છે પાવર સેટ એના પહેલાં અક્ષર પી પરથી તેને દર્શાવવા માટે સંકેત પી ઓફ એ અથવા ટુ રેસ ટુ એ વપરાય છે હવે જો ગણ એમાં ઘટકોની સંખ્યા એન હોય તો ઘાતગણમાં ઘટકોની સંખ્યા ટુ રેસ ટુ એન મળે અગત્યનું સૂત્ર જે આના પરથી એમસીક્યુ મળે છે ગણ એમાં એન ઘટકો હોય તો ઘાતગણમાં ઘટકોની સંખ્યા ટુ રેસ ટુ એન મળે આગળ જોઈએ અંતરાળ અંતરાલના મુખ્યત્વે બે પ્રકાર છે એક વિવૃત અંતરાલ અને સમૃદ્ધ અંતરાલ સંખ્યા રેખા ઉપર સંખ્યા રેખા ઉપર કોઈ પણ કિંમતો તમારે દર્શાવવી હોય દાખલા તરીકે આ સંખ્યા રેખા છે એની ઉપર તમારે બે અને ચાર વચ્ચે ત્રણ આવે બે અને ચાર વચ્ચેની બધી જ કિંમતો દર્શાવી હોય બે અને ચાર વચ્ચે કુલ કેટલી કિંમતો આવે બે અને ચાર વચ્ચે કુલ કેટલી કિંમતો આવે અસંખ્ય તો આ બધી જ કિંમતો અસંખ્ય કિંમતો દર્શાવવી હોય તો એ દર્શાવવા માટે અંતરાલનો ઉપયોગ થાય છે એમાં વિવૃત અંતરાલ પહેલો મુદ્દો છે વિવૃત અંતરાલ એટલે ઓપન ઇન્ટરવલ એ બી નાના કૌંસ વડે લખાય છે એને ઇંગ્લિશમાં શું બોલાય ઓપન ઇન્ટરવલ એ બી નાનો કૌંસ એટલે એ બી વચ્ચેની બધા જ કિંમતો આવી જાય પણ એ બી ના આવે નીચે શબ્દોમાં લખ્યું છે અહીંયા બે અને ચાર વચ્ચેની બધી જ કિંમતો આવે પણ બે અને ચાર ના આવે એવું લખવું હોય તો બે ચાર નાના કંશમાં લખાય આ બે ચાર નાના કંશમાં લખ્યું એનો મતલબ બે અને ચાર વચ્ચેની અસંખ્ય કિંમતો એમાં આવી ગઈ છે પણ એમાં બે અને ચાર આવતા નથી આ કયો અંતરાલ કહેવાય વિવૃત હવે વિવૃત પરથી જ હું તમને સમૃદ્ધ સમજાવી દઉં વિવૃત પરથી જ સમૃદ્ધ અંતરાલ એટલે છેડા પરની બંને કિંમતો આવતી હોય અને આવતી હોય તો મોટો કૌંસ કરાય અને એને સમૃદ્ધ અંતરાલ કહેવાય અહીંયા પોલું ટપકું દર્શાવેલું છે જ્યારે સમૃદ્ધ અંતરાલમાં ઘાટું ટપકું દર્શાવેલું હોય કારણ કે એ બે કિંમતો એમાં આવી જાય છે જુઓ સમવૃદ્ધ અંતરાલ સમૃદ્ધ અંતરાલ એટલે મોટો કાઉન્સ એમાં આ બે કિંમતો એ બી આવી જાય એટલે ઇક્વલ ટુ કરાય પહેલાંમાં આપણે ઇક્વલ ટુ કરતા નહોતા કારણ કે એ બે કિંમતો એમાં આવતી નહોતી હવે વિવૃત અને સમવૃત્ત આવડી ગયા પછી એના પછીના જુદા જુદા અંતરાલો એના પરથી જ બને એટલે એમાં બહુ તમને અઘરું નહીં લાગે જો ઉપરનું ખબર પડી ગઈ હોય તો વિવૃત સમૃદ્ધ એટલે એક બાજુ ઓપન બીજી બાજુ ક્લોઝ આમાં એ નહીં આવે બી આવશે એ નહીં આવે એટલે અહીં ઇક્વલ ટુ કર્યા નથી બી આવે તો બી અહીં ઇક્વલ ટુ કરેલા છે બરાબર હવે સમૃદ્ધ વિવૃત અંતરાલ સમૃદ્ધ વિવૃત એટલે એક બાજુ ક્લોઝ બીજી બાજુ ઓપન એક બાજુ ક્લોઝ બીજી બાજુ ઓપન એટલે એ આવે બી ના આવે ખબર પડી ગઈ તો આ હતા અંતરાલો વિવૃત અંતરાલ સમૃદ્ધ અંતરાલ વિવૃત સમૃદ્ધ અંતરાલ સમૃદ્ધ વિવૃત અંતરાલ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ જોઈશું હવે બહુ સરળ દાખલા છે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નીચેના વિધાનો સત્ય બને તે રીતે સબસેટ અથવા ડઝ નોટ સબસેટ મૂકવાનું છે સબસેટ એટલે ડાબી બાજુના ગણના બધા જ ઘટકો જમણી બાજુના ગણમાં હોય તો સબસેટ મૂકવાનું ના હોય તો ડઝ નોટ સબસેટ પહેલો બે ત્રણ ચાર એ આમાં દેખાય છે હા તો બે ત્રણ ચાર જમણી બાજુના ગણમાં આવી ગયા તો શું મૂકવાનું સબસેટ બીજામાં એ બી સી બી સી ડી એ બી સી અહીંયા આવી ગયા બધા નથી આવતા તો ડઝ નોટ સબસેટ ત્રીજો તમારી શાળાનો ધોરણ અગિયારનો વિદ્યાર્થી આ બાજુ કયો ગણ છે તમારી શાળાનો વિદ્યાર્થી તો તમારી શાળાનો ધોરણ અગિયાર નો વિદ્યાર્થી તમારી સ્કૂલ વિદ્યાર્થી કહેવાય કહેવાય તો આ બધા આમાં સમતલ માં વર્તુળ એટલે બધા વર્તુળો આમાં આવી ગયા અને આ બાજુ આ જ સમતલમાં એક એકમ ત્રીજિયા વાળું વર્તુળ તો બધા વર્તુળોની ત્રીજા કંઈ એક એકમ ના હોય એટલે ડાબી બાજુના બધા વર્તુળ જમણી બાજુમાં આવે નહીં એટલે ડઝ નોટ સબસેટ એક છે સમતલમાં ત્રિકોણ એક છે સમતલમાં ત્રિકોણ અને આ બાજુ સમતલમાં લંબચોરસ બધા ત્રિકોણ લંબચોરસમાં આવી જાય બધા ત્રિકોણ ક્યાંથી લંબચોરસમાં આવે તો ડાબી બાજુના ઘટકોએ આમાં નથી તો ડઝ નોટ સબસેટ એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં સંબાજુ ત્રિકોણ અને આ બાજુ આ જ સમતલનો ત્રિકોણ હવે તમે જાતે થોડું વિચારો ડાબી બાજુના બધા ઘટકો જમણી બાજુના ગણમાં હોય વિચારો પહેલાં તમે થોડી વાર હોય સમતલમાં સંબાજુ ત્રિકોણ એ બધા જ ત્રિકોણમાં આવી જાય સંબાજુ ત્રિકોણ એ આ જ સમતલના બધા ત્રિકોણમાં આવી જાય એટલે સબસેટ એક્સ કે જ્યાં એક એ અયુગ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંકમાં આવી જાય હા તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંકમાં આવી જાય એટલે સબસેટ હવે અત્યાર સુધી આપણે જે શીખ્યા બધું નોલેજ બિલોંગ્સ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ સબસેટ ડઝ નોટ સબસેટ એના પરથી ખરા ખોટા છે આના પછીના બે દાખલા જે તમારે થોડો જાતે પ્રયત્ન કરવાનો છે થોડું હું તમને સમજાવું છું જોઈ લઈએ પહેલું વિધાન પહેલો દાખલો એ બી નોટ સબસેટ બી સી એ આ ગણ એ આનો ઉપગણ છે આ લોકો ના પાડે છે આપણે જોઈએ શું થાય એ બી એટલે આ ઘટકો આમાં આવી ગયા છે જુઓ એ પણ છે બી પણ છે તો તો સબસેટ થાય પણ આ લોકોએ ડઝ નોટ સબસેટ લખ્યું છે મતલબ આ વિધાન અસત્ય છે તો આ રીતે બધા તમારે ચેક કરવાના છે બીજા આપણે જોઈએ એક બે ચલો બીજો એ ઈ સબસેટ એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર તો એ ઈ એ મૂળાક્ષરોના સ્વરમાં સ્વર એટલે એ ઈ આઈઓયુમાં એ ઈ આવી જાય તો વિધાન સત્ય છે એક બે ત્રણ સબસેટ એક ત્રણ પાંચ આ ગણ આનો ઉપગણ કહેવાય ના કહેવાય કેમ ના કહેવાય બે આમાં છે પણ બે આમાં નથી બે આમાં છે પણ બે આમાં નથી એટલે વિધાન કેવું છે અસત્ય ચલો આ ગણ આનો ઉપગણ કહેવાય ના કહેવાય કેમ ના કહેવાય આમાં તો માત્ર એક જ ઘટક છે એ બરાબર અહીંયા વિધાન હા સોરી એ સબસેટ એ બી સી આ ગણ એ આનો ઉપગણ કહેવાય કારણ કે આમાં એક ઘટક છે કયો એ એ આ બાજુ આવી જાય છે એટલે વિધાન શું થઈ ગયું સત્ય આના બધા જ ઘટકો આમાં છે તેથી આ ગણ આનો ઉપગણ છે આમાં જુઓ આ બહુ અગત્યનો એ બિલોંગ્સ ટુ એ બી સી બિલોંગ્સ ટુ આવે એટલે ઘટક હોય સમજી લો બિલોંગ્સ ટુ આવે એટલે ઘટક હોય અહીંયા જે કિંમત છે ને એવી કિંમત અંદર હોવી જોઈએ ક મિનિટ ફરીથી સમજાવો પાંચમો દાખલો પાંચમો દાખલો બહુ જ અગત્યનો જે ધ્યાન રાખજો એ બિલોંગ્સ ટુ એબીસી બિલોંગ્સ ટુ એટલે આ ઘટક એ આમાં હોવો જોઈએ આખો ઘટક આ જે દેખાય એ તો આવું તમને દેખાય છે છગડિયા કૌંસમાં એ અંદર દેખાય છે તમને એ ઘટક તરીકે અંદર દેખાય છે સમજી લેજો તો આ વિધાન અસત્ય છે આવું હોય તો સત્ય થાય એ બિલોંગ્સ ટુ એ આમાં છે બરાબર એ બિલોંગ્સ ટુ એ આમાં ઘટક તરીકે છે પણ અહીંયા છગડિયા કંશમાં એ અંદર દેખાતો નથી એટલે વિધાન કેવું છે અસત્ય આના પછીનો જે દાખલો છે એમાં આવા જ કન્સેપ્ટનો ઉપયોગ થાય છે એટલે તમે જાતે પ્રયત્ન કરજો આના પછીનો દાખલો સત્ય છે કે અસત્ય આગળનું બીજા વિડીયોમાં જોઈએ